રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ હરકતમાં આવી છે. છેલ્લા બે દિવસથી વિધાનસભાના વિપક્ષી નેતા સહિત કોંગ્રેસી ધારાસભ્યો કચ્છના પ્રવાસે છે. કચ્છમાં નર્મદા ડેમનો મુદ્દો ગૂંચવાયેલો છે ત્યારે આ મુદ્દો ઉપાડવામાં આવ્યો છે. કચ્છના ગાંધીધામ પાસે આવેલા શિણાય નજીક કેનાલના દરવાજા નીકળી ગયા છે પરંતુ ડેમ બન્યો નથી. ખેડૂતોને જમીન સંપાદન કરવાની થાય છે પરંતુ કોઈ કામગીરી થઈ નથી. સરકારે કચ્છને પાણી આપવા માટે વચન કર્યા પણ પૂરા કર્યા નથી. સરદાર સરોવર ડેમની લંબાઈ કચ્છને પાણી આપવામાં આવતું હોવાની વાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી પાણી પહોંચ્યું નથી કે વધારવામાં પણ આવી નથી. આ એક કચ્છને એમાંથી બાકાત કરી દેવાયું છે. કચ્છ બ્રાન્ચ કેનાલના કામો રાજ્યમાં 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં પણ પૂરા થયા નથી. ખેડૂતોને પાણી મળતું નથી. બીજી તરફ કંપનીઓને જોઈએ તેટલા પ્રમાણમાં પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, એટલે કે માલદારોની સરકાર હોય તેવું જોવા મળી રહ્યું છે. નર્મદાનો મુદ્દો હવે કોંગ્રેસ દ્વારા પણ ઉપાડવામાં આવે છે. દરમિયાન કેનાલમાં પાણીના બદલે દારૂના ખોખા જોવા મળતા વિપક્ષી નેતાએ નર્મદાનું પાણી નહીં પણ દારૂ મળશે તેવો કટાક્ષ પણ કર્યો હતો. ખાસ તો રાજ્યસભાના સંદર્ભે અર્જુન મોઢવડિયાએ જણાવ્યું કે કોંગ્રેસ બંને સીટ પર જીત મેળવશે. ભાજપ હંમેશા કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદી કરે છે પણ પ્રજા આવા દેશદ્રોહી નેતાઓને જાકારો આપે છે તેમ તેમણે જણાવ્યું. રાજ્યસભાની ચૂંટણીમાં શું લાગે છે કે બધા મોક પોલિંગ પર થવાનું છે, ટૂંક જ સમયની અંદર વાત થઈ રહી છે, કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક જગ્યાએ એકઠા કરવાના છે, શું લાગી રહ્યું છે? હજી પણ વિશ્વાસ છે કે કોંગ્રેસના ધારાસભ્યો છે તે કોંગ્રેસને જ ઉમેદવારને વોટ કરશે? ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યોનું ખરીદ વેચાણ પહેલી વખત કરે છે એવું નહીં. 2017માં પણ એમણે આ પ્રયોગ કર્યો હતો. કોંગ્રેસના 14 ધારાસભ્યોને ખરીદ કરી હતી અને એના પછી પણ અમે 2017માં અહેમદભાઈ પટેલની સીટ જીતા. આ વખતે પણ એ જ ખરીદ પ્રયોગની પ્રક્રિયા શરૂ કરી છે પરંતુ અમે આ વખતે પણ અમારી બંને બેઠકો જીતીશું. અમારી પાસે એમના માટેનું જરૂરી ગણિત અને વ્યવસ્થા છે જ. ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટ હાથકંડા અજમાવે છે એમાં હંમેશા પ્રજા એનાથી વિરોધનો ચુકાદો આપે છે. 2017માં પણ 14 ધારાસભ્યો લઈ ગયા હતા પરંતુ એમાંથી માત્ર 2 ધારાસભ્યો વિધાનસભામાં પાછા આવ્યા છે અને અમારી પાસે 2017માં 43 ધારાસભ્યો હતા, જનતાએ એના 77 કરીને અમને પાછા આવ્યા છે. જે રાજ્યસભાની પેટાચૂંટણી થઈ 2019માં એમાં પણ 2 ધારાસભ્યો અમારામાંથી લઈ ગયેલા હતા, એમાંથી એકને તો કેબિનેટ મંત્રી બનાવવાનું વચન આપ્યું હતું પણ બંનેને પ્રજાએ હરાવી દીધા છે. એટલે જનતા છે એને બરોબરનો હિસાબ કિતાબ કરે છે, આમાં પણ કરી આપશે અને આ બંને રાજ્યસભાની બેઠકો અમે જીતીશું.